ગુજરાતી હું છું સિદ્ધાર્થ. ક્યાં મહત્વના સમાચાર. હજી પણ રાજ્યમાં હથિરેકથી મોતનો સિલસિલો યથાવત છે. મોરબીમાં એક વ્યક્તિને ધૂણતા હાર્ટએટેક આવી ગયો. ધૂણતા હાર્ટએટેક આવવાથી મોત થયું છે. ટંકારાના રામપર ગામે એટેકને લીધે પૌડનું મૃત્યુ થયું હોવાની જાણકારી છે. માંડવામાં ધૂણતા વ્યક્તિને આવ્યો એટેક. ટંકારા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મોરબીમાં એક વ્યક્તિ ધૂણી રહ્યા હતા. વિડીયોની અંદર એ વ્યક્તિ સ્પષ્ટ જોવા મળે છે. ધૂણતા આ વ્યક્તિને અવચિંતો હાર્ટએટેક આવી જાય છે. આસપાસથી જે લોકો છે તેઓ પણ મદદે આવે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, આજે સમગ્ર ઘટના વિડીયોમાં જોવા મળી રહી છે, શું છે જણાવશો? જય સિદ્ધાર્થ, જે મોરબી જિલ્લામાં આજે એક જ દિવસમાં બે હાર્ટ એટેકના બનાવ સામે આવ્યા છે, જેમાં પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાનું રામપર ગામ છે, ત્યાં માતાજીના માંડવામાં જે ભૂવા જે છે તે ધૂણતા હતા અને ધૂણતા જ હાર્ટ એટેકની ઘટના બની હતી, જેમાં જે મોહનભાઈ બોસિયા કરીને જે છે 55 વર્ષના વૃદ્ધ તેનું જે કહી શકાય કે મોત નીપજ્યું છે. તો બીજા બનાવમાં જે વાંકાનેર નજીક જે કહી શકાય કે હસનપર ગામ છે, ત્યાં પણ 28 વર્ષના જે યુવક છે શૈલેખ અશોકભાઈ દાદરેચાનું મોત નીપજ્યું છે. બંનેના એક જ દિવસે હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં હાર્ટ એટેકના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. તો 24 કલાકથી ઓછા સમયની અંદર બે હાર્ટ એટેકના બનાવ મોરબીની અંદર બન્યા છે. તો મોરબીમાં યુવકને હાર્ટ એટેક આવ્યો. વાંકાનેરમાં વધુ એક યુવાનને હાર્ટ એટેકના સમાચાર. હસનપરમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. શૈલેષ દાદરેચાનું હાર્ટ એટેકથી મોત થયા હોવાની જાણકારી.